નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય હિન્દી. આપણે અત્યાર સુધી કેટલા ભાગ ભણી ગયા? 5. સ્વરમાં 5 ભાગ ભણી ગયા. આજે ભણીશું ભાગ સ, મોટો ઈ. તો આપણે આજે મોટા ઈ વિશે ભણીશું. તો અહીં આપણે વાંચીશું, ભડો રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. ઈ બરાબર દીર્ઘઈ. મોટો ઈ શા માટે વપરાય? દીર્ઘઈ માટે. તો આપણે એ શીખીશું, આ ઈ છે એમાં રંગ પૂરવાના છે. તો આપણને એ ચિત્ર આપ્યું છે ઈક. હિન્દીમાં શેરડીને શું કહેવાય? ઈક. ઈક એટલે શેરડી. તો અહીંયા આપણે રેખા દેખી ઢાલ્યું છે, એને કૂંટવાનું અને લખવાનું ઈખ. ઈખ એટલે શેલડી. બાજુમાં શું આપ્યું છે? ઈટ. ઈટ એટલે ઈટ થાય. અહીંયા પણ આપણે શેલડીના ઈખ લખ્યું, એવી રીતે અહીંયા ઈટ પણ લખવાનું છે. તો આગળ જોઈએ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા આપણે વાંચતું જવાનું અને લખતું જવાનું. અહીં લખવાનું મોટો ઈ, અહીં રેખાંકિત આપેલી છે એને કૂંટવાનું છે. મોટો ઈ, મોટો ઈ, મોટો ઈ. અહીંયા ચેરખાનામાં લખવાનું મોટો ઈ, મોટો ઈ, મોટો ઈ. એવું જ નીચે અહીંયા લખવાનું મોટો ઈ. બરોબર ને? તો આપણે આગળ જોઈએ, અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. ક વત્તા દીર્ઘઈ બરાબર કી. કને દીર્ઘઈ શું થાય? કી. કે કને રસવાઈ પણ કી થાય. આપણે કાલે નાનો ઈ શીખ્યા હતા, આજે આપણે મોટો ઈ શીખીએ છીએ દીર્ઘઈ વાળો. તો કને દીર્ઘઈ કી. તો એવી રીતે નીચે લખવાનું કને દીર્ઘઈ કી. આપણે એ 3 વાર લખવાનું છે બધા અક્ષરો. તો કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ઘી, કને દીર્ઘઈ ઘી, ચને દીર્ઘઈ છી, સને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ છી, તને દીર્ઘઈ ટી, થને દીર્ઘઈ ટી, દને દીર્ઘઈ ડી અને દને દીર્ઘઈ ડી. આવી રીતે આપણે બધા અક્ષરો લખવાના સુંદર અક્ષરે. એવું જ અહીં ઉપર લખીએ એવું જ અહીંયા નીચે પણ આપણે લખવાનું છે. આખો કક્કો આપણે પૂરો કરવાનો. બરોબર ને? આગળ જોઈએ આપણે, પઢો શીખો ઓર લીખો. અહીંયા વાંચો શીખો અને લખો. અહીંયા વાંચવાનું છે અને શીખવાનું છે અને લખવાનું છે. વાંચેલા વાંચવાનું એ લખતે પણ શીખવાનું. બરોબર? ઈસ અહીંયા લખવાનું, ઈસ અહીંયા લખવાનું, ઈસ અને અહીંયા પણ લખવાનું ઈસ. આપણે અહીંયા 3 વાર લખવાનું છે. એક શબ્દ કેટલી વાર લખવાનો? 3 વાર. બીજું આપ્યું છે ડફલી. તો નીચે લખીશું રેખાંકિતમાં ડફલી જ. આગળ લખ્યું એવી રીતે લખવાનું છે. બીજો શબ્દ છે ફકીર. ડફલી એટલે ડફલી. દરજી. આગળ શું છે? દરજી. દરજી તો તમે ખબર છે દરજી. તો અહીંયા પણ આપણે હિન્દીમાં લખવાનું દરજી. અહીંયા રજાઈ. તો અહીંયા 3 વાર આપણે લખીશું. આગળ લખ્યું એવી રીતે જ રજાઈ લખી દેવાનું. બરોબર ને? આગળ શબ્દ છે ભાઈ. તો ભાઈ, ભાઈ, ભાઈ. શહીદ. તો એ લખવાનું 3 વાર શહીદ, શહીદ, શહીદ. આગળ લખ્યું છે જમીન. તો જમીન, જમીન, જમીન. એવી રીતે આપણે સારા અક્ષરે લખવાનું અને વાંચવાનું. બરોબર ને? આગળ જોઈએ, ઈ સે શુરુ હોને વાલે શબ્દ કો. ખાનામાં ખરા સહી કા નિશાન કરો. એટલે ઈ થી શરૂ થનારા શબ્દને ખરાનું નિશાન કરો. જે ઈ થી શરૂ થતા હોય એવા શબ્દના ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો આપણે પહેલો શબ્દ જોઈએ, ઈમાન. તો ઈમાન શબ્દ ઈથી ચાલુ થાય, મોટી ઈથી. તો આપણે અહીંયા ખાનામાં શું કરશું? ઈથી શબ્દ ચાલુ થાય એટલે ખરાની નિશાની આવશે. બરોબર? બીજો શબ્દ શું છે? ઝંડા. તો ઝંડા શબ્દ ચથી ચાલુ થાય છે, ઈથી નથી ચાલુ થતો એટલે અહીંયા કંઈ નહીં આવે કે નિશાની.
આગળ જોઈએ ઈઝ તો ઈઝ શબ્દ ઈ થી ચાલુ થાય મોટા ઈ થી જ તો અહીંયા આવશે ખાનામાં ખરાની નિશાની આગળ શબ્દ જોઈએ ઉત્તર તો ઉપરથી ચાલુ થાય છે ઈ ઉપરથી નથી ચાલુ થતો એટલે અહીંયા કંઈ નહીં આવે બરોબર ને તો બીજો આગળ શબ્દ જોઈએ ઈદ તો ઈદ શબ્દ ક્યાંથી ચાલુ થાય છે મોટા ઈ થી આપણે મોટો ઈ હોય ઈ જ ખરું કરવાનું છે નાના ઈ માં નથી કરવાનું બરોબર ને ધ્યાન રાખવાનું નાનો ઈ છે કે મોટો ઈ આ ગોળમાં વર્તુળમાં શું છે મોટો ઈ હોય ત્યાં જ ખાનામાં ખરું કરવાનું તો આ મોટો ઈ છે તો એ ખાનામાં ખરું આવશે ઈનામ તો ઈનામમાં ઈ શું છે નાનો ઈ છે આપણે મોટો ઈ હોય તો જ ખરું કરવાનું એટલે અહીંયા પણ કંઈ નહીં આવ્યા આગળ જોઈએ ઈ કો તીર કી દિશામે પડકર શબ્દ બનાવો ઈ ને તીર ની દિશામાં વાંચીને શબ્દ બનાવો આપણે આ મોટો ઈ ને વાંચીને તીર ની દિશામાં શબ્દ બનાવવાનો વાંચીને તો આપણે હવે જોઈએ આગળ આપણે આવી રીતે શીખી જ ગયા છીએ કે તીર ની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો આપણે એ જોઈએ કે તે બનાવવાનો ઈ ખ તો આપણે પહેલું આપેલું છે શબ્દ એ ખાનામાં લખવાનો ઈ ખ બીજો શબ્દ જોઈએ ઈ સ અહીંથી આમ લઈ જવાનું ઈ સ તો એ ખાનામાં સામે આવશે ઈ સ આગળ શબ્દ જોઈએ ઈ દ તો અહીંયા ખાનામાં આવશે ઈ દ પછી આગળ શું છે ઈ સાઈ ઈ સાઈ ઈ માન તો અહીંયા સામે આવશે ઈમાન એક પછી એક શબ્દ લેવાનો વાડીએ ઘરે એને શબ્દ નહીં લખવાનો પહેલાં ઈક લીધો પછી ઈસ લીધો પછી ઈદ લીધો પછી ઈસાઈ લીધો પછી ઈમાન લીધો હવે બાકી કયો રહ્યો ઈસાન તો એ લખવાનું ઈસાન ખબર પડી ગઈ ને તમે આવું તો શીખી જ ગયા છો જુનિયર સિનિયર કેજીમાં આવા શબ્દો બનાવતા ગુજરાતીમાં તીરની દિશામાં તો તમને આવડતા જ હશે તો આગળ જોઈએ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો એ ચિત્ર જોઈએ એ આપણને ચિત્ર આપ્યા છે અને કૌંસમાં અહીંયા નામ પણ આપ્યા છે તેના એ જોઈને આપણે અહીંયા લખવાના છે ખાલી જગ્યામાં પહેલું ચિત્ર શાનું છે તમે જોઈએ એટલે ખબર પડી જશે માછલી તો આપણે હિન્દીમાં શું કહેવાય માછલીને મસલી તો એ જોઈએ કૌંસમાં સ મસલી આર્યું તો એ ખાલી જગ્યામાં આવશે મસલી આ પણ તમે જાણતા છો કયું પ્રાણી છે બકરી તો હિન્દીમાં બકરીને બકરી જ કહેવાય તો એ આવશે બકરી આ પણ પ્રાણી ઓળખો છો સૂંઢવાળું પ્રાણી કયું છે હાથી તો હાથી પણ આર્યું તો આપણે ખાલી જગ્યામાં લખીશું હાથી હાથીને હાથી જ કહેવાય પછી શું બાકી રહ્યું આવા કૌંસમાં જોયું આ ઘડી તો આ પણ આપણે ઘડિયાળનું ચિત્ર આપ્યું છે હિન્દીમાં ઘડિયાળને ઘડી કહેવાય તો કઈ ખાલી જગ્યામાં લખ્યું ઘડી ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો ચિત્ર જોઈને વર્ણનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવવાનો છે તો પહેલું શું છે આપણે આગળ જોઈ ચિત્રમાં ઘડિયાળને શું કહેવાય હિન્દીમાં ઘડી તો એ લખશું ઘડી તો બીજું ચિત્ર શાનું આપ્યું છે હાથી તો હાથીને હિન્દીમાં શું કહેવાય હાથી આગળ ચિત્ર આપ્યું છે પપૈયાનું તો પપૈયાને હિન્દીમાં શું કહેવાય પપીતા પછી લાકડી છે તો લાકડીને શું કહેવાય હિન્દીમાં લકડી અહીં દાદીનું ચિત્ર છે તો દાદીને હિન્દીમાં દાદી આ શું છે ચિત્ર કાકડીનું તો કાકડીને હિન્દીમાં શું કહેવાય તો કકડી એક એક શબ્દ એક એક ખાનામાં લખવાનો બરોબર ને તો આ શું ચિત્ર છે શિયાળ તો શિયાળને હિન્દીમાં આપણે શું કહીશું શિયાર શિયાળ અડ નહીં શિયાળ અડ આવશે બરોબર ગુજરાતીમાં અને હિન્દીમાં ર આવશે શિયાર આ ગાંઠ બાંધેલી છે બચકો એને શું કહેવાય પોટલીને
પોટલીને આપણે હિન્દીમાં શું કહીશું ગઠરી આ માછલીનું ચિત્ર છે માછલીને હિન્દીમાં મોસલી તો આ શું છે ઘૂંટણના નીચેનો આ ભાગ ઉપર શું કહેવાય પાણીના ઉપરના એ ભાગને શું કહેવાય હિન્દીમાં હિન્દીમાં શું કહેવાય તમને ખબર નહીં હોય તો એને શું કહેવાય તખના શું કહેવાય તખના ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખીને ખાના પૂરો આપણે ચિત્ર જોવાના છે અને અહીંયા નામ આપ્યા છે એ અહીંયા આપણે ખાનામાં ચિત્ર જોઈને નામ લખવાના છે ખાના ભરવાના છે બરોબર પહેલું ચિત્ર આપ્યું છે કાકડીનું તો હિન્દીમાં કકડીને શું કહેવાય કાકડીને શું કહેવાય ક ક ડી અને લાકડીને લકડી આપણને એ શબ્દો આપ્યા છે એ જોઈને વ્યવસ્થિત લખવાનું ખોટું લખાય ને એનું ધ્યાન આપવાનું બરોબર ને અહીંયા આગળ આપ્યું છે માછલીનું ચિત્ર તો અહીંયા નીચે માછલીની નીચે ખાનામાં આવશે મસલી અહીંયા ડફલીની સામે આવશે હિન્દીમાં આપણે ખાનામાં લખશું એની સામે ડફલી ચિત્ર જોવાનું ધ્યાન રાખવાનું કયા સામે કયો શબ્દ આવે કયા સામે કયો શબ્દ લખવાનો એ ધ્યાન રાખવાનું અવર અવર ના થઈ જાય એનું ધ્યાન આપવાનું બરોબર ને તો આ સાનું ચિત્ર છે દરજી તો દરજીના નીચેના ખાનામાં આવશે દરજી ના ફકીર ને આ ઉપર તો એ લખવાનું ફકીર આ શું છે શરીફા શરીફાને શું કહેવાય ગુજરાતીમાં સીતાફળ તો એ લખશું નીચે ખાનામાં શરીફા અહીંયા આપ્યું છે ચિત્ર પોટલીનું પોટલીની હિન્દીમાં ગઠરી અહીંયા શું આવ્યું છે નથનું ચિત્ર આપણને ત્રિકોણ તીર આપેલું છે નથ બતાવી છે તો નથણીને શું કહેવાય નથણી અને માતાજીનું ચિત્ર આપ્યું છે તો આપણે માતાજીને હિન્દીમાં કહીશું ભવાની આ મકડીનું ચિત્ર આવ્યું છે તેનું આવશે મકડીનું તો અહીં આપણે લખીશું મકડી અને ઘડિયાળનું ચિત્ર આપ્યું છે તો અહીં ખાનામાં લખશું ઘડી ઘડિયાળને હિન્દીમાં ઘડી કહેવાય ચિત્ર દેખો ગોલા કરો ઓર શબ્દ લખો ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ લખો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે એ જોઈને ગોળાકાર કરી અહીંયા કોષ્ટકમાં અને આપણે શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે તો આપણે પહેલા ચિત્ર આવ્યું છે મસલી તો આપણે કોષ્ટકમાં જોઈએ તો મસલી ક્યાં છે તો મસલી તો અને આ ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા ખાલી જગ્યામાં લખશું મસલી આગળ જોઈએ પાઘડીનું ચિત્ર આપ્યું છે તો પાઘડી ક્યાં આપ્યું છે તો આ રહ્યું પગડી પાઘડીને આપણે હિન્દીમાં શું કહીશું પગડી તો અહીંયા ગોર કરશું પગડી તો પગડી ઉપર ગોર કરીને અહીંયા ખાલી જગ્યામાં લખશું પગડી આગળ છે લાકડી તો લાકડીને હિન્દીમાં શું કહીશું આપણે આગળ જોયું લકડી તો લકડી ક્યાં છે તો આ રહ્યું તો આના ઉપર આપણે ગોર કરશું લકડી અને ખાલી જગ્યામાં લખશું લકડી આગળ જોયું શહેનાઈ આપણે લગ્નમાં વગાડવામાં આવે શહેનાઈ તો શહેનાઈ ક્યાં છે જોઈએ આ રહ્યું તો એ ખાલી જગ્યામાં લખશું શહેનાઈ બાકી અક્ષર લખો ખૂટતા અક્ષર લખો જે અક્ષર ખૂટતો હોય તે આપણે અહીંયા લખવાનો છે આગળ શબ્દ આપેલ હોય એની આગળ ખાલી જગ્યામાં જે શબ્દ ખૂટતો હોય આપણે એ જોઈને લખવાનો છે ઈ દ ખાલી જગ્યા દ તો શું આવશે ઈ તાલી તા આપ્યો છે ખાલી જગ્યામાં કંઈ નથી આપ્યું તો તાલી ગઠરી ગઠ ખાલી જગ્યા તો ગઠ રી આવશે ખાલી જગ્યામાં ફ કીર ફ ખાલી જગ્યા ર તો ફ ખાલી જગ્યામાં કીર તો આવશે શબ્દ બનશે ફકીર હાથી ખાલી જગ્યાથી તો શું આવશે ખાલી જગ્યા પૂરી થશે હાથી દાદી દા ખાલી જગ્યા તો દાદી ખાલી જગ્યામાં તી આવશે બરોબર શરીફા સ ખાલી જગ્યા ફા તો ખાલી જગ્યામાં રી આવશે તો આખો શબ્દ બનશે શરીફા ડફલી ડફ ખાલી જગ્યા લી ખાલી જગ્યામાં શું આવશે લી આખો શબ્દ બના ડફ લી કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગ્યા પૂરો કૌંસમાંથી શબ્દ પસંદ કરી
ખાલી જગ્યા પૂરો કૌંસમાંથી આપણે જે શબ્દ આપ્યા છે એને પસંદ કરવાનો અને આપણે ખાલી જગ્યા પૂરવાની કયો શબ્દ કઈ ખાલી જગ્યામાં આવે એ લખવાનો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે આ સાનું ચિત્ર છે શેલડીનું તો શેલડીને આપણે શું કહીએ ઈક તો મીના ખાલી જગ્યા લા તો મીનાને શું લાવાનું કહે છે શેલડીને આપણે જોઈએ આ કૌંસમાં જો કે છે ઈક તો આર યુ તો મીના ઈખલા તો મીનાને ઈખલાવાનું કહે છે જલેબીનું ચિત્ર છે તો તનિષ ખાલી જગ્યા ખા તનિષને શું ખાવાનું કહે છે તો તનિષને જલેબી ખાવાનું કહે છે તો એ ખાલી જગ્યામાં આવશે જલેબી તનિષ જલેબી ખા આ કયું ચિત્ર છે કાકડીનું તો કાકડીને હિન્દીમાં શું કહીએ કકડી તો એ જોઈએ કાકડીને કકડી લખેલું છે આર્યુ કૌંસમાં ક કડી તો હિના કકડી લાઈ ને શું લાઈ કાકડી તો હિના કકડી લાઈ આગળ શું છે પપૈયું તો પપૈયાને હિન્દીમાં કહેવાય પપીતા મનીષ ખાલી જગ્યા ખા મનીષને શું ખાવાનું કહે છે આવો કૌંસમાં કયો શબ્દ બન્યો બચ્યો છે પપીતા તો અહીંયા આવશે મનીષ પપીતા ખા સમાન શબ્દો કો જોડો સરખા શબ્દોને એ જોડવાના છે જે સરખા શબ્દ હોય એને આપણે જોડવાના છે ઈટ તો આપણે ઉદાહરણ આપ્યું છે ઈટને ઈટ સામે જોડ્યું ઈક તો ઈક ક્યાં છે તો ઈકને આપણે ઈક સામે જોડ્યું પછી ડફલી તો ડફલી આર્યું તો આપણે ડફલીને ડફલી શબ્દ સામે જોડીશું ગઠડી તો ગઠડી આર્યું આપણે શોધી દીધું એની સામે જોડી દીધું દરજી તો દરજી આર્યું તો એને પણ એને દરજી સામે જોડીશું બધા શબ્દો એવી રીતે જ ફકીર તો ફકીરને ફકીર સામે જોડીશું શરીફા તો હવે બચ્યું શરીફા છેલ્લું તો શરીફાને શરીફા સામે જોડ્યું આ તો બધાને આવડે આવું તો સરખા શબ્દો સામે જોડવાનું તો આગળ જોઈએ વાક્ય પઢો ઓર લખો વાક્ય વાંચો અને લખો આપણો વાક્ય જોવાનું અને જોડણી વ્યવસ્થિત ધ્યાન રાખીને લખવાનું બરાબર ને તો નીમા ચીડિયા ઉડી નીમા ચીડિયા ઉડી એવું વ્યવસ્થિત લખવાનું મદારી તમાશા દિખાતા હે મદારી તમાશા દિખાતા હે અલ્પવિરામ પૂર્ણવિરામ બધું ધ્યાન આપીને આપણે જોડણીમાં ધ્યાન આપીને સારા અક્ષરે લખવું પઢઈ લડકી સીતા હે રહીમ તાલી બજા રહીમ તાલી બજા એવું આપણે આ બે ખાલી જગ્યાઓમાં શ્યામ શબ્દ વાક્ય લખવાનું છે બરાબર ને તો આપણે આજે હિન્દીમાં હોમવર્ક કરીશું હિન્દીની નોટમાં ઈ લખવાનું મોટો ઈ કરીને લખવાનું અને ઈ લખવાનું લેસનમાં પ્રશ્ન નંબર આઈ કરીને લખવાનું બરાબર પાના નંબર કયો લખવાનું 23 23 પાના નંબર આપણે હિન્દીની નોટમાં લેસનમાં લખવાનું છે સારા અક્ષરે બરાબર ને આવજો વિદ્યાર્થી મિત્રો